ભગવાન સદાશિવના સ્મરણમાં મગ્ન બનતા મહાકાલેશ્વર મહાદેવ જેની ઘણી બધી વિશેષતાઓ સમજાવવામાં આવી, તેથી વિશેષ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સુદજી બતાવી રહ્યા છે કે નર્મદા તટે મધ્ય પ્રદેશમાં ઓમકારેશ્વર શિવજી બિરાજમાન છે. ઇન્દોરથી નજીક અમલેશ્વર કહેવાય. અમલ એટલે સ્વચ્છ શુદ્ધ પરમાત્મા. નારદજી તપ કરતા હતા ગોકર્ણ ક્ષેત્રમાં, ત્યાંથી વિંધ્યાચલ પર્વત ઉપર ગયા. વિંધ્યાચલ પર્વતને પોતાને અભિમાન થયો કે મહારાજ એવું તો કોઈ નહીં. અને તે સમયે નારદજીએ કહ્યું કે તારા કરતા પણ સર્વશ્રેષ્ઠ મેરુ પર્વત છે. અને તેથી કરીને વિંધ્યાચલે તપ આદર્યું અને તપ પ્રસાદ પ્રેરણા પ્રાપ્ત કરતા તપ કરતા કરતા ભગવાન ઓમકારેશ્વર પ્રગટ થયા. જ્યોતિર્લિંગ રૂપે તેની સ્થાપના કરવામાં આવી અને તેમાં પ્રભુ પોતાનું જ્યોતિર સમાવે છે. અને તેથી ઓમકારેશ્વર મહાદેવના રૂપમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાં તેની ગણના કરવામાં આવી. બોલે ઓમકારેશ્વર મહાદેવ કી જય. ત્યારબાદ કેદારનાથ મહાદેવ હિમાલયમાં સ્થિત ભગવાન બદ્રીકેશ કેદારમાં ભગવાન શ્રીહરિ નારાયણનું તપ. અને તેથી તપ કરતા કરતા ભગવાને કહ્યું કે આપ મારી સામીપ્યમાં બિરાજમાન થાવ. પ્રભુએ એમની વાત સ્વીકારી અને કેદારનાથના રૂપમાં તેઓ ત્યાં સ્થાપિત થયા. કહેવાયું છે કે કેદારેશ્વરના રૂપમાં ભગવાન શિવજીએ પાંડવોને પણ દર્શન આપ્યા હતા પાડાનું રૂપ લઈને. અને એમ કહેવાયું છે કે અર્જુને આ જોઈ લીધું અને પકડી લીધું પૂંછડું. ભગવાન મોઢું નીચું કરીને ઉભા રહી ગયા. એમ કહેવાયું છે કે ભગવાનનું મોઢું છેક નેપાળ સુધી પહોંચ્યું અને નેપાળમાં નીકળ્યું. એમ કહેવાય છે. આ બધી ઘણી બધી લાંબી લાંબી બધી કથાઓ છે, પણ બિલકુલ ટૂંકમાં આપને તેને જોઈએ કે એક એક જ્યોતિર્લિંગની પાછળ પરમાત્મા ભગવાન પરાત્પર શિવે પોતાનું જ્યોતિ સ્વરૂપ એમાં સ્થિત કર્યું અને તેથી તે વધારે પૂજનીય અને સૌના માટે દુઃખ હરતા સુખદાતા કહેવાયા. એટલું જ નહીં, પરંતુ એમ કહેવાયું કે આ જ્યોતિર્લિંગો કરતા પણ વિશેષ અનેક અન્ય જ્યોતિર્લિંગો પણ આ ભૂમંડળમાં સ્થિત છે. ઘણા શાસ્ત્રોમાં તો એમ બતાવાયું છે કે કેવળ ભૂમંડળમાં જ નહીં, આકાશમાં અને પાતાળ સુધી પણ ભગવાન શિવના જ્યોતિર્લિંગો સ્થાપિત થયેલા છે. ભીમશંકર
મહાદેવ ભીમેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી પર ગિરિમાળાઓની વચ્ચે પુનાથી 60 કિલોમીટર દૂર ભીમાશંકર જ્યોતિર્લિંગ આવેલું છે. તેમાં પણ કહેવાયું છે કે ભીમાસુર નામનો જે અસુર હતો, એ અસુરે ચારે બાજુ કાળો કેર વર્તાવ્યો ત્યારે એમાંથી બચાવવા માટે સુદીક્ષિત એવા શિવ ભક્તે શિવની આરાધના કરી, પરંતુ એ રાક્ષસને ખબર પડી, તેને કેદ કરી દીધો. કેદમાં રહીને પણ એને શિવની આરાધના છોડી નહીં, અને એથી કરીને ભગવાન શિવ પ્રગટ થયા અને સૌને સુખ પ્રદાન કર્યું, અને તેઓ ભીમાસુરનો વધ કરે છે. તેથી ભીમાશંકરના રૂપમાં ભગવાન શિવ સ્થાપિત થયા, જ્યોતિર્લિંગ કહેવાનું. બોલે ભીમેશ્વર મહાદેવ કી જય. ભીમેશ્વર મહાદેવ કી જય. આગળ જતા કહેવાયું કે કાશી વિશ્વનાથ ભગવાન સદાશિવ સ્વયં પોતે જાતે એ નગરી રચી છે. કહેવાયું છે કે ચિદાનંદ સ્વરૂપ નિર્ગુણ નિરાકાર શિવ નિર્વિકારી કહેવાયા, એમને સ્વયં જે નગરીની રચના કરી એ આ કાશી નગરી વારાણસી. એમાં જે પણ જીવ રહે એને જાણે અજાણે પણ શિવ સાયુજ્ય પ્રાપ્ત થાય, એનું પરમ કલ્યાણ થાય. એટલે તો એક કહેવત એવી કહેવાય છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ. કાશીનું મરણ અને સુરતનું જમણ. પણ ભગવાન શિવે ગાયેલી ગુરુ ગીતામાં તો એમ કહેવાયું છે, કાશી ક્ષેત્ર કન્ની વાસો જાહ્નવી ચરણોદકમ ગુરુ વિશ્વેશ્વર સાક્ષાત તારકમ બ્રહ્મનિશ્ચિતમ. જે કોઈ પોતાના ઘરની અંદર પણ પોતાના સદગુરુની આરાધના કરતા કરતા, કારણ કે ગુરુ સ્વયં શિવરૂપ છે, કાશી વિશ્વનાથ સ્વયં ભગવાન સદાશિવે કહ્યું કે જે ભક્તોના ભીતરમાં સદગુરુ પ્રત્યે અનન્ય શ્રદ્ધા નિષ્ઠા ત્યાગ અને સમર્પણની ભાવના જાગૃત થશે ત્યારે શિવરૂપ બની અને હું તેના ઘરની અંદર કાશી વિશ્વનાથ રૂપે રહીશ. અને આપણને ખબર છે કે કાશી વિશ્વનાથમાં પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સદાશિવ પૂજ્ય સ્વામી શ્રી આવી રહ્યા છે, ભાવથી તેમનું અભિવાદન કરીએ. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. સાથે વિશ્વહિમન પરિષદના આપણા ભાઈશ્રી પણ પધાર્યા છે, ખૂબ ખૂબ ભાવથી તેમનું અભિવાદન કરીએ. હર હર ભોલે નમઃ શિવાય. આવો અર્ધ ભાઈ. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. ક્રિયામાં કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મમાંથી પણ મુક્તિ અપાવવાનું કામ ભગવાન કાશી વિશ્વનાથ કરે. કહેવાયું છે કે કાશી વિશ્વનાથ મહાદેવ એમની સાથે સ્વયં માં આદ્ય શક્તિ પરા અંબા ભગવતી જગદંબાએ પણ ત્યાં માં અન્નપૂર્ણાના રૂપે વાસ કર્યો છે, અને એ માં અન્નપૂર્ણાનું પણ સ્મરણ કરીએ. યા દેવી સર્વભૂતેષુ ક્ષુધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો. માં અન્નપૂર્ણાના રૂપે માં પરા અંબા ભગવતી પાર્વતી પણ કાશી વિશ્વનાથ મહાદેવ
વિશ્વનાથની પાસે મોજુદ છે, જેનું સ્મરણ કરવા માત્રથી પણ આજે જ્યારે એમનું સ્મરણ કરીએ છીએ ત્યારે માં ભગવતી પરામ્બા સૌના ઘર પરિવારને ખૂબ ક્ષુધાતૃપ્ત કરે એવી હૃદયની મંગલ ભાવના સાથે એથી વિશેષ ત્રંબકેશ્વર મહાદેવ જે ગૌતમી તટે પંચવટી પાસે ગોદાવરી પાસે તેનો વાસ છે કહેવાયું. ત્રંબકેશ્વર મહાદેવ ગૌતમ ઋષિના પ્રતાપે પ્રગટ થયા. ગૌતમ ઋષિએ કેટલી તપશ્ચર્યા કરી, અકાળ પડ્યો હતો, ચારે બાજુ દુઃખ દરિદ્રતા ચારે બાજુ ફેલાયેલી હતી. કોઈ કોઈક વ્યક્તિઓ જીવિત હતા, કેટલાક બ્રાહ્મણો દોડતા દોડતા ગૌતમ પાસે આવ્યા. ગૌતમ ઋષિથી કોઈના દુઃખ ન જોવાયા. તપશ્ચર્યા કરવાથી વરુણ દેવતાની આરાધના કરી, વરુણ દેવતા પ્રસન્ન થયા. આમી કથા છે, પણ વરુણ દેવતાને કહેવામાં આવ્યું, ગૌતમ ઋષિએ કહ્યું કે આપ વર્ષોને સૌને તૃપ્ત કરો. વરુણ દેવતાએ કહ્યું કે નહીં, પાપાચાર એટલો વધી ગયો છે, સર્વત્ર હું ન વર્ષી શકું, પણ આપના તપથી હું પ્રસન્ન થયો છું. આપ ખાડો ખોદો તો એ અક્ષય રહેશે, એનો કદી ક્ષય નહીં થાય, એ ખાડામાં સતત પાણી રહેશે. અને ગૌતમ ઋષિએ પોતાના આશ્રમમાં જે ખાડો ખોદ્યો એ અક્ષય જળ પ્રવાહ વહેવા લાગ્યો. તમામ ઋષિ પત્નીઓ બ્રાહ્મણો ખુશ થયા, દોડી દોડી આવીને જળ લેવા માંડ્યા. એ જળમાંથી સિંચન કરી અને જવ અને ડાંગર ઉગાડવામાં આવ્યા. ઋષિ પત્નીઓને થયું કે હવે ગૌતમે આ કર્યું ને એટલે પોતાને અભિમાન થશે, અને તેઓ એને મેના ટોણા મારવા લાગ્યા, એને રંજાડવા લાગ્યા. યાદ રાખજો, કદી કોઈ ઋષિના તપના પ્રભાવને કારણે કદાચ આપણને કાંઈ મળ્યા પછી એના પ્રત્યે દુર્ભાવના કરવીને એ સૌથી મોટામાં મોટો અપરાધ છે. ક્યારેય આવા સાધ્વીઓને સામાન્ય ન ગણવા, કારણ કે તેઓનું જીવન તો માત્ર ને માત્ર અન્યના કલ્યાણ માટે છે. ગૌતમ ઋષિએ કરેલા તપના પ્રભાવને કારણે આજે અક્ષય જલનો પ્રવાહ મળ્યો, છતાંય ઋષિ પત્નીઓ ઋષિઓ તેમના ઉપર ઈર્ષા કરવા લાગ્યા. અને એ ઈર્ષાને કારણે ક્યાં સુધી ઈર્ષા પહોંચી? ઈર્ષા કોઈ સાધારણ વસ્તુ નથી, ઈર્ષા એ ઉધેવ જેવી છે. અને એ ઉધેવ જેમ બહારથી તો વસ્તુ બરાબર લાગે પણ અંદરથી એને ખોખલી કરી નાખી હોય એમ માણસને ખોખલો કરી નાખે. અને એટલે તો સંતો એમ કહે, ઈર્ષાએ સીડાકીની, ઈર્ષાએ સીડાકીની કાટ કલેજા ખાય, ભૈદ બિચારા ક્યાં કરે કહાં તક દવા લગા. કભી ભી કિસી કી ઈર્ષા મત કરના. આ ઈર્ષાએ એવું રૂપ લીધું અને બ્રાહ્મણોને એવા તો એ કર્યા, બ્રાહ્મણોએ ગણપતિને પ્રસન્ન કર્યા. ગણપતિને કહેવા લાગ્યા કે અમને આ ગૌતમને મારવા છે, એના માટે કંઈક અમને પ્રેરણા કરો. ગૌતમી ગણેશજીએ કહ્યું કે કેવું ખરાબ કૃત્ય કરી રહ્યા છો, જેને તમને જીવત દાન આપ્યું એને તમે મારવાની ઈચ્છા કરો છો, તમે ક્યારેય તમારા કાર્યમાં સફળ નહીં થાવ. છતાંય ઋષિઓ ન માન્યા, છતાંય બ્રાહ્મણો ન માન્યા. પોતે માયાવી એક ગાય પેદા કરી અને જ્યાં જવ અને ડાંગર ઉગાડવામાં આવ્યા હતા કે માણસ જીવી શકે, અન્યના કલ્યાણ માટે ગૌતમે કરેલા કાર્યને લઈને પણ બ્રાહ્મણોની ઈર્ષા ત્યાં સુધી પહોંચી. એક માયાવી ગાયને એ જ્યાં વાવેલું હતું, છોડ ઉગેલા હતા ત્યાં મોકલી. ગૌતમ ઋષિને થયું, અરે આ ગાય જો બધું ખાઈ જશે તો બધા ભૂખે મરશે. એક તસુ લઈને, એક તૃણ લઈને ગૌતમ ઋષિએ ખાલી ગાયને ખસેડવાનો પ્રયત્ન કર્યો, હાંકવાનો પ્રયત્ન કર્યો, પણ આ તો માયાવી ગાય, બ્રાહ્મણોએ બનાવેલી ગાય. જરાક તસુ અડ્યું અને ગાય પડી ગઈ મરણ પામી. અને ગાય મરી એટલે બ્રાહ્મણો દોડતા આવ્યા, જોતા જ હતા છાનામાના સંતાઈને, ગૌ હત્યા, ગૌ હત્યા, ગૌ હત્યા. ગૌતમ કહેવા લાગ્યા, અરે ગાયને તો હું અડ્યો પણ નથી, પણ છતાંય ગૌ હત્યાનું પાપ. ગૌતમને કહ્યું કે જાઓ, તમારે તમારી પત્ની સાથે આખી પૃથ્વીની સાત વખત પ્રદક્ષિણા કરવી પડશે. જે જે ગામમાં જાઓ એ ગામમાં તમારે બૂમો પાડીને કહેવું પડશે, ગાયનું પૂંછડું પકડીને કહેવું પડશે કે મેં ગૌ હત્યા કરી છે. અને એથી વિશેષ કહ્યું કે તમે આવ્યા પછી આ પર્વતની પ્રદક્ષિણા કરજો, ત્યાં પછી મોટો યજ્ઞ કરજો, અને યજ્ઞ કર્યા પછી ગંગાને પ્રગટ કરજો, અને ગંગા પ્રગટ થયા પછી તમે એમાં સ્નાન કરશો તો જ તમે ગૌ હત્યાના પાપમાંથી બચશો. બ્રાહ્મણોએ એમને આટલું બધું કષ્ટ આપ્યું, ગૌતમ અને તેમના પત્ની સાથે તેમણે આ બધું જ કર્યું. અને જ્યારે બધી પ્રદક્ષિણાઓ પૂરી થઈ, યજ્ઞ થયો, હવે ગંગાને પ્રગટ કરવાના છે, શિવની આરાધના કરતા કરતા જ્યારે ગૌતમ ગદગદિત થઈ અને પ્રભુને પ્રાર્થના કરી.
કરે છે ત્યારે ભગવાન સદાશિવ ત્રંબકેશ્વર પ્રગટ થયા છે. બોલે ત્રંબકેશ્વર મહાદેવ કી જય. ત્રંબકેશ્વર મહાદેવ કી જય. ત્રંબકેશ્વર મહાદેવ કી જય. અને ભગવાન ત્રંબકેશ્વર પ્રગટ થયા. ભગવાનને ગૌતમ ઋષિએ કહ્યું કે આપ ગંગાજીને પ્રગટ કરો. પાત્યા ગંગા માતા એ ગૌતમીના અંદર ગંગા માતા પ્રગટ થયા છે. અને કહેવાયું છે બ્રાહ્મણો જ્યારે દોડ્યા ત્યારે ગંગા માતાએ કહ્યું કે નહીં, તમારા થકી તો મારા જલમાં કીડા પડે, તમે ન જોઈએ. હે અધમ બ્રાહ્મણો, તમે આવા શ્રેષ્ઠ ઋષિને કેટલો દુઃખી કર્યો છે. પરંતુ છતાંય ગૌતમે કહ્યું, કારણ કે સંત હૃદય તો સદાને માટે ગદગદિત હોય. ઘણાય લોકો આવા સંત મહાપુરુષોને દગો કરે ને, પણ છતાંય એ સંતોનું હૃદય તો, ઋષિઓનું હૃદય તો અન્યના માટે કલ્યાણની જ કામના કરતું હોય. છતાંય ગૌતમના કહેવાથી બધાયને માફ કરવામાં આવ્યા, બધાયને એમાંથી બચાવવામાં આવ્યા. અને એટલે કહેવાયું ત્યારબાદ ત્રંબકેશ્વર મહાદેવની સ્થાપના થઈ. અને એથી આગળ વધતા વૈજનાથ મહાદેવ, આ તો રાવણની પૂજાના મહાદેવ. હે, રાવણ શિવ ભક્ત હતો, શિવની આરાધનામાં લીન હતો. અને શિવ પૂજા કરતા કરતા એટલો બધો અંદર લીન બન્યો કે તેને કમળની કમળથી પૂજા કરી. કમળથી પૂજા કરતા કરતા જ્યારે કમળ ખૂટ્યું ને, ત્યારે પોતાનું નયન કમળ અર્પણ કર્યું છે રાવણે. કહેવાયું પોતાનું એક મસ્તક કાપી અને શિર છેદન કરી અને એ મુખ કમળને અર્પણ કર્યું છે. મહાદેવ પ્રસન્ન થયા છે. મહાદેવ પ્રસન્ન થયા અને મહાદેવે કહ્યું કે માગ માગ, આપે માગે તે આપું. ત્યારે રાવણે કહ્યું કે તમે મારી નગરીમાં સદાયને માટે વાસ કરો. મહાદેવ વિચાર કરે, રાવણ ભક્ત ભલે હતો પણ એના અંદર જે તે દૂષણો હતા ને, એટલે મહાદેવજી વિચાર કરે કે આની નગરીમાં મારાથી જવાય નહીં, પણ ભક્તે વરદાન માંગ્યું છે એટલે આપવું પણ પડે. જે લિંગમાં પ્રભુ પ્રસન્ન થયા હતા એ લિંગમાંથી ભગવાન મહાદેવે કહ્યું કે ભલે, તો પછી તું મારા લિંગને તારા લંકામાં લઈ જા, પણ એક વાત યાદ રાખજે, આ લિંગને તું કોઈ જગ્યાએ રસ્તામાં મૂકતો નહીં, જ્યાં મૂકીશ ને ત્યાં એ સ્થિર થઈ જશે, પછી નહીં આવે. રાવણે કહ્યું ભલે, અને રાવણે લિંગ ઉઠાવ્યું, ચાલવા માંડ્યો. આ તો પ્રભુની લીલા, આ તો શિવની લીલા ભાઈ. શિવજીએ એક ગોવાળને રસ્તામાં મોકલ્યો છે અને આ બાજુ રાવણને લઘુશંકા લાગી છે. હવે એ તો કામ કરવું જ પડે, ચાલે જ નહીં, પણ લિંગને નીચે મુકાય નહીં. રસ્તામાં ગોવાળ મળ્યો, બોલાવ્યો કે અહીં આવ, આ લિંગ પકડજે અને હું ન આવું ત્યાં સુધી નીચે મૂકતો નહીં. આ તો શિવની માયા હતી, પણ રાવણે ભગવાન શિવને તૃપ્ત કરવા માટે, પ્રસન્ન કરવા માટે તાંડવ પણ કર્યું હતું. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તાંડવ કર્યું હતું અને એ તાંડવ ભગવાન શિવની સામે કરતા કરતા કહેવાયું સતિસૃષ્ટિ તાંડવ રચયિતા નમ રાજ રાજ નમો નમો સતિસૃષ્ટિ તાંડવ રચયિતા Yeah.
ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. એથી વિશેષ આગળ નાગેશ્વર જ્યોતિર્લિંગ જે જામનગરમાં દ્વારિકાની પાસે આવેલું છે, કહેવાયું છે કે ત્યાં દારૂક નામના વનની અંદર ભગવાન શિવને પ્રસન્ન કરવામાં આવ્યા હતા. એ રાક્ષસોનો વધ કરી અને એ પવિત્ર સ્થાન બનાવવામાં આવ્યું કે જે સ્થાન ઉપર ભગવાન શ્રી કૃષ્ણ પણ તપ કરવા માટે ગયા હતા અને પ્રદ્યુમ્ન જેવા વીર પુત્રને પ્રાપ્ત કર્યો હતો. ભગવાન શિવ જ્યાં જ્યાં પ્રગટ થયા તે ક્ષેત્ર અતિ પાવનકારી બન્યું. અતિ પાવનકારી એ ક્ષેત્રની અંદર આવા સ્વયં ભગવાન શ્રી હરિ પણ પહોંચી અને તપ કરે છે. એથી વિશેષ કહેવામાં આવ્યું રામેશ્વર લિંગની સ્થાપના ભગવાન રામે જ્યારે સેતુબંધ બાંધવાની તૈયારી કરી અને લંકા ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, વિજયના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તેમણે જે લિંગની સ્થાપના કરી તે રામેશ્વર લિંગ કહેવાયું, જે આપણા ભારતની અંદર ખૂબ વિશેષ રીતે તેનો મહિમા ગાવામાં આવ્યો છે. દક્ષિણ ક્ષેત્રમાં એક વિશેષ પૂજાના રૂપે રામેશ્વર પૂજનીય બન્યા છે. તેના આચાર્ય રાવણ બન્યા હતા, એની પૂજા કરાવવા માટે પણ રાવણ આવ્યો હતો. ભગવાન રામને રાવણે પૂજા કરાવી હતી અને એ કારણ કે રાવણ શિવ ભક્ત હતો. રાવણ કોઈ સાધારણ નહોતો, શિવ ભક્ત હતો. પણ છતાંય આપણને કદાચ વિચાર આવે તો પછી રાવણે આવું કુકર્મ કેમ કર્યું? એનું કારણ એક હતું કે રાવણ પાસે બધું હતું, પરંતુ રાવણે સમયસર સદગુરુ નહોતા કર્યા. રાવણની પાસે કોઈ ગુરુ નહોતા. ગુરુ એ તો આદર્શ આપે, ગુરુ એ તો શિક્ષા આપે, ગુરુ આપણને એ સિદ્ધાંતો પર ચલાવે, ગુરુ આપણા ભીતરની અંદર રહેલી એ દૂષણતાને દૂર કરી અને સારામાં સારા શ્રેષ્ઠ તત્વોથી ભરે. એટલે જીવનમાં એક વાત યાદ રાખીએ કે સાચા સદગુરુના શરણમાં રહેજો, ગુરુની વાતને માનજો, ગુરુના આદર્શોને માનજો. ગુરુ જે કહે એ જ્યારે શિષ્ય કરી લે ને ત્યારે શિષ્યનું જગતમાં કલ્યાણ થઈ જાય. રાવણ જો પછડાયો હોય તેની પાછળનું કારણ એક છે કે રાવણને કોઈ ગુરુ નહોતા. ગુરુ આપણા જીવનને શ્રેષ્ઠ બનાવે. એથી આગળ કહેવાયું દુષ્મેશ્વર જ્યોતિર્લિંગ, જે જ્યોતિર્લિંગનું મહત્વ એટલા માટે છે કે દુષ્મા નામની એક એવી શિવ ભક્ત હતી કે જેને પોતાના ઘરની અંદર શિવલિંગ બનાવી બનાવી, પાર્થિવ લિંગ બનાવી બનાવી પૂજા કરતી, પરંતુ પોતાની જ બહેને જ્યારે પુત્રને મારી નાખ્યો ત્યારે એ જે પાર્થિવ લિંગને જે સરોવરમાં પધરાવા જતી હતી એ જ સરોવરની અંદર જે મારી નાખેલા પુત્રને પ્રાપ્ત કરી લીધો, એને ચિંતા નહોતી કે મારા પુત્રને કોણે મારી નાખ્યો હશે, શું થયું હશે, કેમ થયું હશે. જે લિંગને પધરાવા ગઈ ત્યારે શિવના કવચને કારણે એ પુત્રની રક્ષા થઈ, શિવજીએ એ પુત્રને પાછો આપ્યો અને જે લિંગમાં ભગવાન શિવ પ્રસન્ન થઈ અને દુષ્માને કહે છે કે તારી મોટી બહેને જ તારા પુત્રને વધ કર્યો હતો, પરંતુ તારી શિવ ભક્તિને કારણે હું તારા પુત્રને પાછો આપું છું, માગ હવે તારે શું જોઈએ. ત્યારે દુષ્માએ કહ્યું હતું, હે નાથ, પ્રસન્ન થયા હોવ ને તો તમે આ લિંગમાં હવે પોતાનું જ્યોતિ સ્વરૂપ પધરાવો. અને તેથી દુષ્મેશ્વર મહાદેવ કહેવાયા. બોલીએ દુષ્મેશ્વર મહાદેવ કી જય, દુષ્મેશ્વર મહાદેવ કી જય. આ રીતે દ્વાદશ જ્યોતિર્લિંગમાં આ ભારત વર્ષની અંદર આ 12 લિંગોની સ્થાપના થઈ અને એ આ 12 લિંગોનું જે સ્મરણ કરશે, સપ્ત જન્મ કૃતમ પાપ સ્મરણે વિનાશ, સાત સાત જન્મોના પાપોને નાશ કરનાર આ દ્વાદશ જ્યોતિર્લિંગની ખૂબ મહત્વતા બતાવવામાં આવી. એથી વિશેષ જ્યારે આપણને મહીસાગર સંગમ તીર્થમાં બેસવાનું મળ્યું છે ત્યારે મહીસાગર સંગમ તીર્થ જેનું વિશેષ મહાત્મય ખાસ કરીને સ્કંદ પુરાણમાં બતાવવામાં આવ્યું છે, અધ્યાય 25, 26 અને 27માં. સ્કંદ પુરાણના 25, 26 અને 27ના અધ્યાયની અંદર તેનો વિશેષ મહિમા ગાયો છે. એટલો બધો મહિમા તો આપણે અત્યારે સમયને અનુરૂપ દરરોજ જે જે યાદ આવતું જાય, જેવો પ્રસંગ આવતો જાય, તેમ આ તીર્થનું મહાત્મ્ય આપણે વાગોળતા ગયા. પણ અંતે તમને એટલું કહું છું
કે સ્વયં કાર્તિક સ્વામી કહે છે કે જો તમે કોઈ એક જ સ્થળે સર્વ તીર્થોનું દિવ્ય પુણ્ય પ્રાપ્ત કરવા માંગતા હોવ તો આ મહીસાગર સંગર તીર્થમાં જાઓ. હું સ્વયં અહીંયા રહીને ઘણું તપ કર્યું છે. નવ દુર્ગાઓની પણ શક્તિ અહીંયા સામેલ છે. એટલું જ નહીં પરંતુ અત્યંત ગુપ્ત ક્ષેત્ર આ સ્થાનમાં કરેલું જપ તપ દાન પુણ્ય એ અનેક રીતે અક્ષય રીતે બની અને પુણ્ય પ્રદાન કરનાર છે. આ સ્થાનમાં રહી અને જેવો શ્રાદ્ધ અને પિંડદાન પણ કરે છે, આ સ્થાનમાં રહી જેવો પોતાના પિતૃઓનું પણ સ્મરણ કરે છે, એ પિતૃઓને પણ પુણ્યતા પ્રાપ્ત થાય છે અને તે પિતૃઓ સ્વયં શાંતિને પામે છે. શનિવાર હોય, અમાસ હોય અને જો વળી શ્રાવણ મહિનાનો યોગ હોય અને વળી સૂર્ય સંક્રાંતિ હોય તો વ્યતિપાત જેવા પવિત્ર યોગમાં આ તીર્થમાં જવાથી તેને ખૂબ ખૂબ પુણ્ય બળ પ્રાપ્ત થાય છે. એનું મહત્વ સો સૂર્ય ગ્રહણ કરતા પણ વિશેષ બતાવાયું છે. જેને શનિની લોઢાની અને સૂર્યની સોનાની જેની પણોતી હોય તેઓ શનિ મંત્ર અથવા સૂર્ય મંત્રથી આ સ્થાનમાં બેસી અને ભગવાન શિવનું આરાધન કરે તો તમામે તમામ પાપ વૃત્તિઓ શાંત થાય છે. આ સમયનું સ્નાન પ્રયાગ કરતા પણ અધિક વધારે ગવાયું છે. અહીંયા કરેલું દાન કુરુક્ષેત્રના દાન કરતા પણ વિશેષ કહેવાયું છે. પિતૃ તર્પણથી પિતૃઓ પરમ તૃપ્તિને પામે છે, પોતાના કુળ પરિવાર અને વંશની વૃદ્ધિ કરે છે. તેથી આવા પવિત્ર તીર્થોમાં જઈ અને જીવે પોતે પોતાના પિતૃઓનું સ્મરણ કરવું ઘણી વખતે આપના વંશમાં ક્યારેક ક્યારેક આપણને કોઈ ક્ષતિ લાગે, વંશ વૃદ્ધિ અટકતી લાગે ત્યારે તેવા સમયે આવા દિવ્ય ધામમાં જઈ અને પિતૃઓનું સ્મરણ કરી અને પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ. અહીંયા પિંડદાન કરવું જોઈએ, દાન જપ તપ કરવા જોઈએ અને આવું પવિત્ર ધામ જો આપણને મળતું હોય, આવા સ્વામીજી બેસીને સદાય તેનો વધારે ને વધારે વિકાસ થાય એવો પ્રયત્ન કરતા હોય, આવા સાધકો બેસીને સદાય એને પોતાનું સમયદાન આપી અને એનું વૃદ્ધિ કરતા હોય તો આપને સર્વ ભક્તોએ આવા મહિમાને વાગોલતા વાગોલતા જેવો આનાથી અજાન છે તેઓને પણ આ મહિમા કહેવો જોઈએ, ગાવો જોઈએ અને મહિમા ગાતા ગાતા એની વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો પણ તમે પૃથ્વીના કોઈ પણ ક્ષેત્રમાં ગયા પછી આવા તીર્થોનું સ્મરણ કરી બીજાને આવા તીર્થોનો લાભ અપાવો ને તો પણ તેનું અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. કહેવાયું છે અનેક તીર્થોમાં તામ્રા રશિયા પયુવના પિતૃપ્રતિપદા શુભા રાશ્યમાલા મહાસિંધુ દાતૃધાત્રી પ્રસ્તુતતા ઇન્દ્રધ્રુમ્ન કન્યા ક્ષિતિજન્મા ઈરાવતી મહીપ્રણા મહીશૃંગા ગંગા પશ્ચિમ વાહિની નદી તથા રાજનદી આ અઢારે માળાઓનું આ કાર્યમાં સર્વકાળે આ સ્થાનમાં જો સ્મરણ કરવામાં આવે તો પણ તેને પરમ સુખ પ્રાપ્ત થાય છે. આજે આપને એવી પરમ પુણ્યદાઓનું સ્મરણ કર્યું છે અને એટલે સંતોએ કહ્યું છે, સુતજીએ બતાવ્યું છે, મહીં દોહે મહાનંદ સંદોહે વિશ્વમોહિની જાતાહિ સરિતામ્રાગ્નિ પાપમ હર મહાદ્રવે. હે દેવી, તું આ પૃથ્વી ઉપરનું દૂધ છે, મહીસાગર માટે કહેવામાં આવ્યું, મહી નદી માટે કહેવામાં આવ્યું. તું આ પૃથ્વી ઉપરનું દૂધ છે, પરમાનંદ સ્વરૂપ છે, પરમાનંદની રાશિ છે, સંપૂર્ણ વિશ્વને મોહી લેનારી એવી સમસ્ત સરિતાઓની મહારાણી છે. હે મહીદ્રવે, તું અમારા સર્વ પાપોને હરી લે, તું અમારા સર્વ પાપોને હરી લે, તું અમારા સર્વ પાપોને હરી લે એ ભાવ સાથે બોલીએ મહીસાગર સંગમ તીર્થ કી જય. મહીસાગર સંગમ તીર્થ કી જય. મહીસાગર સંગમ તીર્થ કી જય. સંગમ તીર્થમાં સ્નાન જપ તપ દાન પુણ્યનો વિશેષ મહિમા ગાવામાં આવ્યો. એથી વિશેષ કહેવામાં આવ્યું, ધર્મ અર્થ કામ અને મોક્ષ અહીંયા જે આવે છે જીવ એને સહજતાથી પ્રાપ્ત થઈ જાય છે. આ સ્થાને સતરુદ્રીનો પાઠ કરવામાં આવે, મન વાણી અને ઇન્દ્રિય સંયમ કરી અને વધુ ને વધુ શિવ આરાધન કરવામાં આવે તો સર્વ પાપો બળીને નાશ પામે છે. રોગથી પીડાતો વ્યક્તિ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી અને શિવનું આરાધન કરે છે અને એક લોટો જલ શિવને અભિષેક કરે છે ત્યારે સર્વ રોગોથી તેને મુક્તિ મળે છે. શિવ કહે છે કે હે બેટા, જેમ કાશીમાં વિશ્વનાથના નામે હું નિવાસ કરું છું તેમ આ ગુપ્ત ક્ષેત્રની
ની અંદર હું એ જ રીતે નિવાસ કરું છું, મારા બાળકો મારી ગોદમાં આવે છે ત્યારે હું સહજતાથી તેનું કલ્યાણ કરું છું. બોલીએ કલ્યાણ કરનાર સંભેશ્વર મહાદેવ કી જય. સંભેશ્વર મહાદેવ કી જય. સંભેશ્વર મહાદેવ કી જય. એવા પુણ્યશાળી તીર્થમાં આજે શિવ મહિમા ગાતા ગાતા આ મહાન તીર્થનો પણ મહિમા આપણે વાગોળ્યો. હે પ્રભુ, હે નાથ, આપની કૃપાથી, આપની શક્તિથી, આપની પ્રેરણાથી જે કાંઈ કર્મ સંપન્ન થઈ શક્યું એ આપના ચરણોમાં આજે સમર્પણ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ છે જેને આવું પવિત્ર સંગમ તીર્થમાં આવા પવિત્ર કાર્યના યશના સહભાગી બન્યા, જેઓએ આ દિવ્ય કાર્યને પોતાના હાથે ધરી અને મહાન કાર્ય સંપન્ન કરાવી સૌ ભક્તોને આવી સુંદર પ્રેરણા આપી અને પ્રભુની ગોદ આપી. જુઓ તો ખરા, સાત સાત દિવસ આવા દિવ્ય ધામમાં આપણને બેસાડી દીધા. હતી કોઈ ચિંતા? આજે સાતમો દિવસ પૂરો થવા આવ્યો અને ધીમે ધીમે ઘરની માયા ચાલતી ચાલતી અહીંયા સુધી આવવા માંડી. હવે બધાને ઘર યાદ આવવા માંડ્યું, હે ઘર યાદ આવવા માંડ્યું કે હવે ઘરે જઈશું એટલે આમ કરવાનું, તેમ કરવાનું, આ કરીશું, પેલું કરીશું. પણ અહીંયા સાત દિવસ બધી માયામાંથી મુક્ત કરી, સર્વ પાપોમાંથી આપણને મુક્ત કરી, પથિક પાવની એવી માં મહીએ કહી શકાય કે જેને ખૂબ ઉછળી ઉછળીને કૂદી કૂદીને આપણને શિવ સાહિત્ય આપ્યું. આપણે તો આ વખતે ખરેખર એટલું દિવ્ય સાનિધ્ય પામ્યું છે. દરિયા દાદાએ પણ આપણને કેવા દિવ્ય દર્શન કરાવ્યા, હે કેવા દિવ્ય દર્શન કરાવ્યા. પ્રકૃતિની જે દિવ્યતા છે એની સાક્ષાત અનુભૂતિ આપણે કરી. તો આવો એવા સ્તંભેશ્વર દાદાને, કાર્તિકેશ્વર મહાદેવને એક બે ટૂંક અર્પણ કરીએ કે અમને આજે ખૂબ આનંદ થયો છે દાદા, સદાય તમારો સ્નેહ અમારા ઉપર વરસાવજો. મને સ્તંભેશ્વર ભગવાન મળ્યા, મારા જન્મ જન્મના પુણ્ય પડ્યા. મને સ્તંભેશ્વર ભગવાન મળ્યા, મારા જન્મ જન્મના પુણ્ય પડ્યા. મને સ્તંભેશ્વર ભગવાન મળ્યા, મારા જન્મ જન્મના પુણ્ય પડ્યા. મને સ્તંભેશ્વર ભગવાન મળ્યા, મારા જન્મ જન્મના પુણ્ય પડ્યા. મારા જન્મ જન્મના પુણ્ય પડ્યા. મારા જન્મ જન્મના પુણ્ય પડ્યા. 68 તીરથમાં તીરથ છે, જ્યાં જ્યાં તેણે ત્યાં નિરાત છે. 68 તીરથમાં તીરથ છે, મારા જન્મ જન્મના પુણ્ય પડ્યા. મારા જન્મ જન્મના પુણ્ય પડ્યા. સંભેશ્વર મહાદેવ કી જય. સંભેશ્વર મહાદેવ કી જય. સંભેશ્વર મહાદેવ કી જય. ખૂબ ખૂબ હૃદયથી પ્રભુ ચરણમાં લાખ લાખ કોટી કોટી દંડવત પ્રણામ સાથે હે નાથ, અમારું આ કાર્ય આપ સ્વીકારો. આપની શક્તિ પ્રેરણાથી જે કાંઈ થયું આપના ચરણમાં અર્પણ કરીએ છીએ. ખૂબ ખૂબ હૃદયથી વંદન કરીએ સ્વામીજી આપને, ખરેખર અમને લાભ અપાવ્યો.
જો આપે જીદ ના કરી હોત તો અમે અહીંયા ન આવ્યા હોત અને આ શિવ કથા ન થઈ હોત. ખરેખર આપનો આ પ્રેમ અમારા હૃદયમાં અમે લઈ અને આગળ ચાલીશું. શિવ સાયુજ્ય અમને મળતું રહે, આપની કૃપા, આપના આશીર્વાદ, આપની પ્રેરણા અમારી સાથે રહે એ ભાવ સાથે જે કાંઈ આ કાર્ય કરતા કરતા કોઈ ભૂલચૂક થઈ હોય, કોઈ મંત્રમાં ખામી રહી ગઈ હોય, કોઈ કહેવામાં કાંઈક ભૂલ થઈ હોય અથવા આપણને કાંઈક ખોટું જણાયું હોય, સૌના લઈ અને ક્ષમા યાચના કરીએ છીએ. આવાહનમ ન જાનામી ન જાનામી તે પૂજનમ પૂજામ ચરણ જાનામી, અમને માફ કરજે પ્રભુ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તતસ્તુ મે. હે નાથ, અમારી ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજે. આપ સૌની પણ ક્ષમા યાચના સાથે આજનું કર્મ, આ જે કાંઈ પુણ્ય કર્મ છે પ્રભુ ચરણમાં અર્પણ કરીએ છીએ. ભગવાન શિવ ચરણ અર્પણ મસ્તુ કરી અને કથાને આજે વિરામ આપીએ છીએ. આપ સૌના દર્શન, આપ સૌના દર્શન અમારા માટે ખૂબ પુણ્યદાયી ફળે. સૌ પિતૃઓ તૃપ્ત થાઓ આવા પવિત્ર ધામમાં. સર્વ ઉપસ્થિત ભક્તજનોના, સર્વ 71 પેઢીઓના સર્વ પિતૃઓ તૃપ્ત થાઓ. જેને આપણી સાથેનો નાનો સરખો પણ સંબંધ હોય અને આ સંસારમાંથી વિદાય થયા હોય એ સર્વ આત્માઓને તૃપ્તિ મળો એવી હૃદયની મંગલ ભાવના સાથે આવો. આજે અતિથિ વિશેષના રૂપમાં જે કોઈ આવ્યા છે તેમને પણ આપણે આવકારીશું. અને સૌથી વધારેમાં વધારે મને બહુ પ્રિય છે એવા મારા બટુકો, અહીંયા કદાચ આવી ના શકાય પણ તમને હું બહુ યાદ કરું છું. હા, તો આવો, એ બટુકો અહીંયા આવશે અને તેમને ગાયત્રી પરિવાર અમારા ડભોઈ વતી એ બટુકોને અમે નાનું સરખું એક ઉપહાર અર્પણ કરીએ છીએ. લાઈનથી બધા બટુકો આવશે. આવો. બટુકો કેવા સરસ લાગે છે જોયા. આ નાના નાના જુઓ. આવો ત્યારબાદ.